विद्यार्थी मित्रों, धोरण सात गणित पूर्णांक संख्याओ स्वाध्याय पॉइंट चार पेलो दाखलो छे। नीचे आपेल दरेकना जवाब आपो। नीचे आपेल दरेकना जवाब आपो। उमा ए -30 भागा 10 -30 भाग्या 10। हवे आपने खबर छे કે ગુણાકારમાં એક સંખ્યા જો માઇનસ હોય તો એનું પરિણામ આપણને જવાબ છે એ માઇનસમાં મળતો હતો, બે સંખ્યા માઇનસ હોય તો પરિણામ આપણને પ્લસ એટલે કે ધનમાં મળતું હતું। ભાગાકારમાં પણ એવું છે, જો એક સંખ્યા કોઈ પણ માઇનસ હશે તો આપણને જવાબ છે એ માઇનસમાં મળશે। આને આ રીતે લખી નખાય, -30 અંશમાં માઇનસ સંખ્યા હંમેશા કૌંસમાં લખવાની, 10 છેદમાં શૂન્ય શૂન્ય ઉડી ગયા એટલે જવાબ મળ્યો આપણને -3। કારણ કે -30 છે, એક સંખ્યા માઇનસ હતી એટલે આપણે જવાબ માઇનસમાં આવ્યો। બી છે 50 ભાગ્યા -5। હવે અહીંયા પણ જવાબ માઇનસમાં આવશે, શા માટે? કારણ કે બે માંથી એક સંખ્યા છે એ માઇનસ છે, માટે 50 ના છેદમાં -5। આપણને ખબર છે ભાગાકાર તો સામાન્ય જ કરવાનો, આપણે જેમ કરતા હોય એમ જ। તમને આમ ના ફાવે તો 50 ભાગ્યા 5 કરી નાખો, 5 એકા 5, 5 માંથી 5 જાય તો શૂન્ય, ઉપર તો શૂન્ય ઉતાર્યું, ભાગ ના ચાલ્યો એટલે ઉપર શૂન્ય મૂકી દીધું તો જવાબ આવ્યો 10। આ રીતે ભાગાકાર કરો, પણ નિયમ એક જ યાદ રાખવાનો કે બે માંથી એક સંખ્યા જો માઇનસ હોય તો જવાબ માઇનસમાં આવશે। ત્યારબાદ સી, આના જેવું જ છે, કરી નાખજો। ડી પણ ઈ જોઈએ, 13 ભાગ્યા -2 + 1। હવે આપણને ખબર છે કે 13 ભાગ્યા આખો કૌંસ છે, કૌંસ ની અંદર -2 + 1, તો કરવાનું છે શું કે પેલા કૌંસનું સાદુરૂપ આપવાનું, એટલે પેલા આને એમનું લખી લેશું 13 ભાગ્યા। હવે એક માઇનસ એક પ્લસ એટલે બાદબાકી કરવાની, નિશાની મોટાની મૂકવાની, 2 માંથી 1 જાય તો 1, મોટું 2 છે એની નિશાની માઇનસ આવશે, એટલે અહીંયા આપણે જવાબ આવી જાય છે, એટલે આપણે સામાન્ય કૌંસ કરી નાખીએ। પછી 13 ભાગ્યા -1, -1 વડે કોઈ પણ સંખ્યાને ભાગો એટલે જવાબ એનો એ જ આવશે, પણ 13 ને 13 આવશે, પણ 2 માંથી 1 સંખ્યા માઇનસ છે એટલે જવાબ આપણને શેમાં મળશે, માઇનસમાં, -13। ઈ પછી એફ 0 ભાગ્યા -12, 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા કરો એટલે જવાબ શૂન્ય મળે, કોઈ પણ સંખ્યા વડે શૂન્યને ભાગો એટલે જવાબ શું મળશે, શૂન્ય। ત્યારબાદ જી
भाग्या कौश नी अंदर माइनस त्रीस प्लस माइनस वन माइनस एकत्रीस। अब कौश नु पेला सादुरूप आपवू पड़े, माइनस त्रीस प्लस माइनस माइनस थी जैसे, बे संख्या बे निशाने जुदी जुदी हो तो माइनस थे, प्लस माइनस माइनस एक। हम माइनस एकत्रीस भाग्या जो बे निशानी जरे माइनस हो त्यारे सरवाळो करी देवानो, सरवाळो करी देवानो अने जवाब माइनस में आवे, संख्या माइनस लखवानी। त्रीस ने एक एकत्रीस, हवे एकत्रीस भाग्या एकत्रीस एटले एक मळशे, बे जग्याए माइनस छे, बे एकत्रीस बे एकत्रीस छे माइनस छे एटले जवाब प्लस मळशे। ત્યારબાદ એચ કરી નાખજો આઈ, માઇનસ છ પ્લસ પાંચ ભાગ્યા માઇનસ બે પ્લસ એક, બે નું પેલા સાદું રૂપ આપી દેવાનું ત્યારબાદ ભાગાકાર થશે। જો એક માઇનસ છે એક પ્લસ, છ માઇનસ છે પાંચ પ્લસ એટલે બાદબાકી કરો, છ માંથી પાંચ જાય તો એક, પણ જવાબ શેમાં મળશે માઇનસમાં, કારણ કે છ મોટા છે એ નિશાની મૂકવાની એટલે માઇનસ એક મળ્યા, ભાગ્યા બે માઇનસ છે એક પ્લસ છે બાદબાકી કરો, બે માંથી એક જાય તો એક એટલે માઇનસ એક અહીંયા પણ આવશે, માઇનસ એક ભાગ્યા માઇનસ એક, એક ભાગ્યા એક કરો એટલે જવાબ એક જ મળશે, પણ બે સંખ્યા માઇનસ છે માટે જવાબ કેવો આવશે પ્લસ, પ્લસ એક। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચેના દરેક એ બી અને સી ની કિંમતો માટે એ ભાગ્યા બી પ્લસ સી બરાબર નથી એ ભાગ્યા બી પ્લસ એ ભાગ્યા સી ને ચકાસો, આ કન્ડિશન છે, એ રકમમાં આપ્યું છે, એ ભાગ્યા કૌંસમાં બી પ્લસ સી નોટ ઇક્વલ ટુ એટલે કે બરાબર નથી કૌંસમાં એ ડિવાઈડેડ બાય બી, એ ભાગ્યા બી પ્લસ એ ભાગ્યા સી, પેલી રકમ છે એ બરાબર બાર, બી બરાબર માઇનસ ચાર, સી બરાબર બે। હવે ડાબી બાજુ, ડાબી બાજુ પેલા લખી લઈએ, ડાબી બાજુ, ડાબી બાજુ એટલે એટલી એ ભાગ્યા બી વત્તા સી કિંમત મૂકી દઈએ, એની જગ્યાએ બાર ભાગ્યા બીની જગ્યાએ માઇનસ ચાર, મોટો કૌંસ કરીએ પેલા, પ્લસ સીની જગ્યાએ બે મૂકવાના છે। હવે આનું સાદુરૂપ આપી દઈએ, બાર ભાગ્યા ચાર માઇનસ છે બે પ્લસ એટલે બાદબાકી કરશું
चार माथी बे जाए तो बे, पण माइनस नी निशानी आवशे कारण के चार मोटा छे। हवे 12 भाग्या 2 करशु एटले 12 भाग्या 2 आ रीते 2 6 12 એટલે જવાબ કેટલો મળ્યો 6 મળ્યો એટલે જવાબ આપણને મળ્યો 6 એટલે બરાબર 6 જવાબ મળ્યો પણ 2 માંથી 1 માઈનસ હોય 2 માંથી 1 માઈનસ એટલે જવાબ આપણો માઈનસ 6 આવશે તો ડાબી બાજુ આપણને માઈનસ 6 મળે છે એ રીતે હવે જમણી બાજુ લખવી પડશે આ જમણી બાજુ આપી છે સમીકરણની આમાં માઇનસ 6 જવાબ મળ્યો યાદ રાખીશું જમણી બાજુ લખી a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c આ જમણી બાજુ છે એટલે અહીંયા જબા કરીશું જબા હવે કિંમત મૂકી દઈએ એની કિંમત કેટલી હતી 12 અહીં લખી લઈએ a બરાબર 12 b બરાબર માઈનસ 4 અને c બરાબર 2 કિંમત આપી હતી આપણને તો મોટો કૌંસ કરશું એની જગ્યાએ 12 મૂકીએ ભાગ્યા આ બી ની જગ્યાએ માઈનસ 4 મૂકીએ વત્તા એની જગ્યાએ પાછા 12 મૂકીએ ભાગ્યા સી ની જગ્યાએ 2 મૂકીએ 12 ભાગ્યા 4 4 તેરી 12 માઇનસ 3 જવાબ મળ્યો વત્તા 12 ભાગ્યા 2 એટલે 2 6 12 થાય ને 12 ને 2 વડે ભાગીએ તો આપણને 6 જવાબ મળે એટલે 6 જવાબ આવ્યો હવે 3 માઇનસ છે પ્લસ 6 1 માઇનસ 1 પ્લસ એટલે બાદબાકી કરવાની 6 માંથી 3 જાય નિશાની મોટાની 6 મોટા છે એટલે એની નિશાની એટલે 3 જવાબ મળશે એટલે આપણને શું જવાબ મળ્યો 3 હવે આમ ડાબી બાજુ બરાબર કેટલી મળી હતી માઇનસ 6 જમણી બાજુ કેટલો મળ્યો આપણને 3 એટલે ડાબી બાજુ માઇનસ 6 મળી જમણી બાજુ 3 મળ્યો એટલે ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ અહીંયા સાબિત થાય છે ને અહીંયા બરાબર નથી ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ એટલે એ સાબિત થઈ ગયું હવે આ રીતે બીજું લખવાનું છે બીજી કિંમત આપી છે એબીસી ની ફરીથી સમીકરણ આપણે લખી લઈએ થોડી જગ્યા થાય એ ભાગ્યા કૌંસમાં બી પ્લસ સી બરાબર નથી એ ભાગ્યા બી પ્લસ એ ભાગ્યા સી આને ચકાસવાનું છે હવે આપણને કિંમત આપી છે બી ની અંદર એ બરાબર માઇનસ 10 બી બરાબર 1 અને સી બરાબર 1 હવે ડાબી બાજુ લખી લઈએ આટલી ડાબી બાજુ છે એટલે ડાબી બાજુ બરાબર એ ભાગ્યા બી વત્તા સી એની જગ્યાએ માઇનસ 10 ભાગ્યા
बी नी जगह लखशू एक वत्ता सी नी जगह पण एक लखीशू एटले माइनस दस माइनस दस एक वत्ता एक बराबर बे એટલે 10 ભાગ્યા 2 કરીશું, 2 5 10 એટલે જવાબ આપણને મળશે 5. 2 માંથી 1 માઇનસ હોય એટલે જવાબ માઇનસમાં આવશે. આ ડાબી બાજુ એટલે -2 આવે. હવે જમણી બાજુ, જમણી બાજુ લખી લઈએ, એ ભાગ્યા બી વત્તા એ ભાગ્યા સી, એની જગ્યાએ કિંમત મૂકશું -10 ભાગ્યા બીની જગ્યાએ 1 વત્તા એની જગ્યાએ -10 ભાગ્યા સીની જગ્યાએ 1 લખી લઈએ. 10 ભાગ્યા 1 એટલે 10 જ આવશે, -10 જ આવશે, વત્તા 10 ભાગ્યા 1 એટલે -10 જ આવશે. 2 10 ભાગ્યા 10 કરો એટલે 1 આવે, 2 માઇનસ છે એટલે જવાબ +1 મળશે આપણને. તો અહીંયા સોરી -10 પ્લસ છે, અહીંયા ભાગાકાર નથી એટલે માઇનસ, અહીં પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે -10 -10 એટલે -10 ને -10 છે એટલે આપણને -20 મળશે. અહીંયા આપણને ડાબી બાજુ મળી -5, જમણી બાજુ મળી -20 એટલે ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ, જ્યાં સાબિત થઈ છે કે ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ. હવે છે ત્રીજી, ખાલી જગ્યા પૂરો ત્રીજો પ્રશ્ન. ખાલી જગ્યા પૂરું એ 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369. હવે 369 ને કઈ સંખ્યા વડે ભાગો તો એ જ સંખ્યા મળે 369. એટલે જો 369 ને આપણે 1 વડે ભાગીએ, 1 વડે કોઈ પણ સંખ્યાને ભાગાકાર કરો એટલે એ જ સંખ્યા મળે એટલે જવાબ આવશે 1. બી -75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -1. હવે -75 ને કઈ સંખ્યા વડે ભાગો તો એ જ જવાબ આવે. તો આપણને ખબર છે કે 75 ભાગ્યા 75 કરીએ, 75 એકા 75 એટલે આપણને 0 મળે, શેષ વધતી નથી, આપણે 1 જવાબ મળે છે. તો અહીં 1 જવાબ આવે છે, પણ જો 2 સંખ્યા માઇનસ હોય તો જવાબ અહીં પ્લસ મળે. એક સંખ્યા માઇનસ છે અને બીજી સંખ્યા પ્લસ લ્યો તમે તો માઇનસ જવાબ મળે એટલે 75 જવાબ આવશે. સી -10
माइनस 206 भाग्या खाली जगह बराबर एक। हवे आप अहीं एक जवाब मळे छे, एटले कोई पण संख्या ने ए ज संख्या वडे भागो, तमे ए संख्या वडे भागाकार करो, 206 ने 206 वडे भागो तो एक जवाब मळे, पण प्लस जवाब मळे छे प्लस एक। એટલે બે સંખ્યા માઇનસ હોવી જોઈએ, આ સંખ્યા માઇનસ છે તો આ બીજી સંખ્યા પણ માઇનસ હોવી જોઈએ, એટલે માઇનસ છ 206 ભાગ્યા માઇનસ 206 બરાબર એક। ત્યારબાદ ડી માઇનસ 87 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 87। અહીં માઇનસ 87 છે તો જવાબે 87 મેળવ્યો। કોઈ પણ સંખ્યાને એક વડે ભાગો ને તો એ જ સંખ્યા જવાબમાં મળે, એટલે અહીંયા એક વડે ભાગીએ પણ જવાબ પ્લસ મળે, પ્લસ 87। તો બે સંખ્યા કેવી હોવી જોઈએ? માઇનસ હોવી જોઈએ, એટલે માઇનસ એક વડે ભાગાકાર કરવો પડે। ઈ માઇનસ 87 ઈ ખાલી જગ્યા ભાગ્યા એક બરાબર માઇનસ 87। જો જવાબ માઇનસ 87 મેળવશ, કોઈ પણ સંખ્યાને એક વડે ભાગો ને એટલે એ જ જવાબ મળે, તો આ માઇનસ 87 ને જ એક વડે ભાગ્યા હોય તો જ માઇનસ 87 જવાબ મળે। એફ ખાલી જગ્યા ભાગ્યા 48 બરાબર માઇનસ એક। કોઈ પણ સંખ્યાને એની એ સંખ્યા વડે ભાગવામાં આવે તો જવાબ એક મળે, 48 ભાગ્યા 48 કરો એટલે એક આવે, તો અહીંયા 48 લખી એટલે 48 ભાગ્યા 48 એટલે આપણને એક જવાબ મળે, પણ માઇનસ એક મળે છે। આ સંખ્યા તો પ્લસ છે, એને બદલી ના શકાય, આ સંખ્યા માઇનસ હોવી જોઈએ। ત્યારબાદ જી વીસ ભાગ્યા ખાલી જગ્યા બરાબર જવાબ મળે છે માઇનસ બે। હવે વીસ ને કઈ સંખ્યા વડે ભાગો તો બે જવાબ મળે આપણને? તો વીસ ને દસ વડે ભાગીએ તો 20 ભાગ્યા 10 કરીએ આપણે, તો 10 દુ 20 એટલે બે જવાબ આપણને મળે, પણ આ માઇનસ બે જવાબ મળે છે, તો એક સંખ્યા માઇનસ હોય તો જ માઇનસ જવાબ મળે। તો આ 20 તો પ્લસ છે એટલે 10 આપણે કેવા લખવા પડે? માઇનસ લખવા પડે। ત્યારબાદ એચ ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર માઇનસ 3। જો આ રીતે 12 ને 4 વડે ભાગીએ આપણે તો 4 × 3 = 12 જવાબ મળે, પણ માઇનસ જવાબ આવે છે એટલે આ 3 એટલે આ 12 કેવા હોવો જોઈએ? માઇનસ, કારણ કે 4 તો પ્લસ જ છે, એટલે માઇનસ 12 ને 4 વડે ભાગીએ તો 3 આવે જવાબ। તો જો અચ્છા તમને કઈ સંખ્યાને ભાગી છે 4 વડે, એ તો આ બે સંખ્યાનો તમે ગુણાકાર કરશો ને એટલે અહીંયા એ સંખ્યા મળી જાય, એટલે 4 × 3 = 12। એટલે અહીંયા કેટલા આવી ગયા? 12, પણ 12 આવશે માઇનસ,